कम अगेन टू श्री ज्ञान मंदिर विद्यापीठ. फ्रेंड्स, ब्लड रिलेशन ना लास्ट पोर्शन में एट्ले कि पार्ट नंबर टू में आप के प्रकार क्वेश्चन की बात करी थी, तो कि कोडेड ब्लड रिलेशन. कोडेड ब्लड रिलेशन अलग अलग टाइपना के क्वेश्चन पूछाय अने एनो ओछा में ओछो टाइम वेस्ट करीने आपणे कई रीते एने जल्दी थी जल्दी आंसर आपी शकीए एनी डिस्कशन आपणे लास्ट लेक्चर में करी गया छीए. आजे जे आपणे ब्लड रिलेशन में शीखवानुं छे ई अलग टाइपना क्वेश्चन जोवाना छे. कोडेड ब्लड रिलेशन तो पूरू थई गयुं छे आपणुं, पण आजे जे जोवानुं छे ई पॉइंटिंग टाइपना क्वेश्चन जोवाना छे. पॉइंटिंग टाइपना एटले के चिंधीने, बराबर छे, पॉइंट करवुं एटले एने चिंधवुं अथवा तो इशारो करवो. क्लियर? चलो. Pointing to a lady in the garden, Priyansh said. जो गुजराती में ट्रांसलेशन करूँ छूँ गुजराती मीडियम वाला माटे, एक बगीचा नी अंदर प्रियांश एक लेडी तरफ आंगली चींधी ने कहे छे. बगीचा नी अंदर एक लेडी तरफ प्रियांश आंगली चींधी ने कहे छे, शी इज द डॉटर ऑफ माय ग्रांड फादर्स ओनली सन. तेणी जे छे ई डॉटर छे एटले के पुत्री छे. कोनी? तो के मारा ग्रांड फाधर ना ओनली सन एटले के एकना एक सन नी. हवे तमे विचार करो, माय ग्रांड फाधर्स ओनली सन एवुं स्टेटमेंट प्रियांश बोले छे, तो आने सिम्प्लिफाई करो तो शुं थाय? मारा ग्रांड फाधर नो एक ज सन होय तो ई मारा पप्पा ज होय के न होय? तमे विचारो, तमे तमारी रीते विचारो के तमारा ग्रांड फाधर ने एक ज सन छे, बराबर छे. हवे तमे अस्तित्व धरावो छो, तमे एक्झિસ્ટ करो छो, એટલે તમારા ફાધર તો હશે જ તે, એ તો 100% ની વાત છે. તો તમારા ગ્રાન્ડ ફાધર ને એક જ સન હોય તો તમારા ફાધર સિવાય કોઈ હોઈ શકે નહીં. તો ગ્રાન્ડ ફાધર્સ ઓનલી સન એટલે મારા ફાધર થયા. કોણ થયા? મારા ફાધર થયા. તો અહીંયા આટલાનું સિમ્પ્લિફિકેશન જે છે એ માય ફાધર થઈ ગયું છે. હવે પ્રિયાંશે જે આંગળી ચીંધીને કીધું હતું, શી ઇઝ ધ ડોટર ઓફ માય ફાધર. શી ઇઝ ધ ડોટર ઓફ માય ફાધર. તેણી જે છે એ મારા પિતાની ડોટર એટલે કે પુત્રી છે, બરાબર છે. તો પ્રિયાંશ માટે એ કોણ થાય ને? પ્રિયાંશ એના માટે શું થાય? તો મારા પપ્પાની દીકરી એટલે મારી બહેન થઈ કે ન થાય? મારા ફાધરની ડોટર મારી સિસ્ટર થઈ ગઈ, બરાબર છે. હાઉ ઇઝ પ્રિયાંશ રિલેટેડ ટુ ધેટ લેડી? પ્રિયાંશનું તે લેડી સાથે શું રિલેશન છે? તો આન્સર છે ઓપ્શન નંબર એ, બ્રધર. પ્રિયાંશ જે છે એ લેડી માટે કોણ થાય? ભાઈ થશે. જો આવી રીતે જે સેન્ટેન્સ લાંબુ લાંબુ કરીને આપ્યું હોય ને એને થોડુંક ટૂંકું બનાવવાની કોશિશ કરવાની સિમ્પ્લિફાય કરીને, બરાબર. સિમ્પ્લિફાય એટલે અહીંયા મેથેમેટિકલ સિમ્પ્લિફાય નથી, બરાબર. બ્લડ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આને સિમ્પ્લિફાય કરવાનું. ક્લિયર? ચાલો. પોઈન્ટિંગ ટુ અ વુમન ઇન ધ ફોટોગ્રાફ, રાજેશ સેઈડ. એક ફોટોગ્રાફમાં કોઈક લેડી છે, એના તરફ આંગળી ચીંધીને રાજેશ કહે છે, ધ ઓનલી ડોટર ઓફ હર મેટર્નલ ગ્રાન્ડ ફાધર ઇઝ માય વાઇફ. તેના મેટર્નલ ગ્રાન્ડ ફાધરની એકમાત્ર ડોટર, મેટર્નલ ગ્રાન્ડ ફાધરની એકમાત્ર ડોટર એ મારી વાઇફ છે, એવું રાજેશ કહે છે. રાજેશ એક વુમન તરફ આંગળી ચીંધીને એવું કહે છે કે તેના મેટર્નલ ગ્રાન્ડ ફાધર એટલે આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ નાના, બરાબર છે. ઇંગ્લિશમાં કહેવાય મેટર્નલ ગ્રાન્ડ ફાધર. તેના નાનાની ઓનલી ડોટર. હવે તમે વિચાર કરો, કોઈ છોકરીના નાનાને એક જ તે ડોટર હોય તો એના મમ્મી જ હોય કે ન હોય? જેવી રીતે આપણે આની પહેલાં જે જોયું હતું, ગ્રાન્ડ ફાધરનો ઓનલી સન એટલે પપ્પા જ હોય, એટલે મેટર્નલ ગ્રાન્ડ ફાધરની ઓનલી ડોટર, બરાબર. મેટર્નલ ગ્રાન્ડ ફાધરને એક જ તે ડોટર હોય તો એ આપણા મમ્મી જ હોય, બરાબર. તો ધ ઓનલી ડોટર ઓફ હર મેટર્નલ ગ્રાન્ડ ફાધર ઇઝ માય વાઇફ, બરાબર છે. તેણીની, બરાબર છે, તેણીના નાનાની એકમાત્ર ડોટર, નાનાની એક જ ડોટર હોય એટલે મમ્મી હોય, એટલે કે તેણીના મમ્મી એ મારા વાઇફ છે. એટલે પહેલી જે ગર્લ છે, રાજેશ એવું કહે છે કે પહેલી જે ગર્લ છે તેના મમ્મી ઇઝ માય વાઇફ, એ મારી વાઇફ છે. આટલાનું સિમ્પ્લિફિકેશન મમ્મી કઈ રીતે કર્યું તમે? તો કે મેટર્નલ ગ્રાન્ડ ફાધરની ઓનલી ડોટર, નાના આપણા નાનાના એક જ ડોટર હોય તો આપણા મમ્મી જ હોય, બરાબર છે. તો અહીંયા આગળ આટલાનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું મમ્મી. તો તેણીની મમ્મી એ મારી વાઇફ છે. હાઉ ઇઝ રાજેશ રિલેટેડ ટુ ધેટ વુમન? તો ફોટોગ્રાફમાં રહેલી જે વ્યક્તિ છે એનું રાજેશ સાથે શું રિલેશન થાય? તો ફોટોગ્રાફમાં રહેલી વ્યક્તિની મમ્મી એ રાજેશની વાઇફ થાય. એટલે છોકરી છે એ વ્યક્તિ જે ફોટોગ્રાફમાં ગર્લ છે એ રાજેશની ડોટર હશે. તો રાજેશનું શું રિલેશન થાય એની સાથે? તો કે રાજેશ એનો ફાધર થઈ જાય, રાજેશ જે છે એનો પિતા થઈ જશે. ક્લિયર છે? ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે આગળ વધીએ, આગળનો ક્વેશ્ચન જોઈએ. પોઇન્ટિંગ આઉટ ટુ અ લેડી, રાજન સેડ,
एक स्त्री तरफ आंगली चींधी ने राजन कहे छे, शी इज द डॉटर ऑफ द वुमन हु इज द मधर ऑफ द हस्बंड ऑफ माय मधर हु इज द लेडी टू राजन. आटलू बधु लांबु लांबू आप्यू छे. जो शी इज द डॉटर ऑफ द वुमन, तेणी जे छे ई डॉटर छे एक वुमन नी, कई वुमन नी, हु इज मधर ऑफ हस्बंड ऑफ माय मधर, કે જે મધર છે કોની, તો કે હસબન્ડ ઓફ માય મધરની. હવે કોઈ પણ વ્યક્તિના મમ્મીના હસબન્ડની મધર, રાજન એવું કહે છે કે મારા મમ્મી એના હસબન્ડ અને મારા મમ્મીના હસબન્ડના હિતે મમ્મી, તો એ રાજનના કોણ થાય વિચારો. બરાબર છે, રાજનના મમ્મી એના હસબન્ડ એટલે રાજનના પપ્પા, અને રાજનના પપ્પાની હિતે મધર એટલે એ રાજનના ગ્રાન્ડ મધર થઈ ગયા. તો અહીંથી તમે સિમ્પ્લિફાય કરી નાખ્યું, ગ્રાન્ડ મધર. શું નામ આપ્યું? ગ્રાન્ડ મધર. શી ઇઝ ધ ડોટર ઓફ ધ માય ગ્રાન્ડ મધર. આનું સિમ્પ્લિફિકેશન એટલું થઈ ગયું. જો અહીંથી આગળનું સિમ્પ્લિફિકેશન તો તમે કર્યું જ છે. શું છે આખાનું સિમ્પ્લિફિકેશન? તો કે ગ્રાન્ડ મધર છે. અહીંથી જે મેં બ્રેકેટમાં લઈ લીધું એટલાનું સિમ્પ્લિફિકેશન શું છે? તો કે ગ્રાન્ડ મધર. ફરીથી કહું, કઈ રીતે ગ્રાન્ડ મધર? મધર ઓફ ધ હસબન્ડ ઓફ માય મધર, મારી મમ્મીના હસબન્ડના પણ મધર એટલે મારા ગ્રાન્ડ મધર થયા. એટલે આ સેન્ટેન્સ એવું બન્યું, શી ઇઝ ધ ડોટર ઓફ ધ વુમન હુ ઇઝ ધ માય ગ્રાન્ડ મધર, એટલે કે મારા દાદીની ડોટર છે. જે રાજન જેને આંગળી ચીંધીને કહે છે ને, એ રાજનના દાદીની પણ ડોટર એટલે કે પુત્રી છે. તો રાજનના જે દાદી છે, બરાબર છે, ગ્રાન્ડ મધર છે, એની ડોટર એટલે રાજનની ફઈ થઈ ગઈ. તમારા દાદીની ડોટર કોણ થાય? તમારી ફઈ થાય. તમારા દાદીને પુત્રી હોય તો તમે એના માટે વિચારો, તમારા દાદીની જે દીકરી છે એ તમારા માટે કોણ થઈ? ફઈ થઈ. બરાબર છે, તો આના માટે આંટ જવાબ આવશે, અથવા તો સ્પેસિફાય કરવું હોય તો પેટર્નલ આંટ આવશે. બરાબર છે, ફઈ માટે સ્પેસિફાય વધારે હજી હોય તો પેટર્નલ આંટ વધારે કરેક્ટ આન્સર કહેવાય. ક્લિયર છે? તો આને આપણે સિમ્પ્લિફાય કર્યું, બીજું કાંઈ નહીં કરવાનું. તમે જ્યારે સોલ્વ કરવા બેસો ને ત્યારે તમારે એક જ વસ્તુ કરવાની. શું? તો કે આજે આખી શબ્દોને કોમ્પ્લેક્સ કરીને મૂક્યા છે ને, આખી શબ્દોની જે માયા જાળાખી મૂકી છે ને, એને તમારે સમજી જવાનું. એ હાથે કરીને લાંબુ લાંબુ કરીને તમને કહે છે. ખરેખર એટલું ન કહીએ કે તેણી જે છે એ દીકરી છે મારા દાદીની, આટલું જ કહેતો, શી ઇઝ ધ ડોટર ઓફ માય ગ્રાન્ડ મધર, પણ આટલું કહેતો તમને ક્વેશ્ચન અઘરો ન લાગે ને. એટલે તમને અઘરો ક્વેશ્ચન બનાવવા માટે એને લાંબુ લાંબુ કર્યું. ગ્રાન્ડ મધરને બદલે મધર ઓફ હસબન્ડ ઓફ માય મધર, મારી મમ્મીના હસબન્ડની મધર એટલે મારી દાદી જ થઈ, તમને વિચારતા આવડવું જોઈએ. ક્લિયર? પ્રેક્ટિસ કરશો તો આવડશે. હજી આપણે એક્સરસાઇઝ ઘણી બધી કરવાના છીએ, જોતા જાઓ. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ, અર્ચના સેઝ, શી ઇઝ ધ સિસ્ટર ઇન લો ઓફ માય મધર્સ હસબન્ડ. હવે જો અર્ચના કહે છે કે મારા મમ્મીના હસબન્ડ, મધર્સ હસબન્ડ, અર્ચનાના મમ્મીના હસબન્ડ, એ અર્ચનાના કોણ થાય? તો કે ફાધર થાય. કોણ થાય? અર્ચના માટે એ ફાધર થયા. તો અર્ચનાના ફાધરની વાત છે. મધર્સ હસબન્ડ, અર્ચના એવું કહે છે કે મારા મમ્મીના હસબન્ડ એટલે અર્ચનાના ફાધર. તો આટલાની જગ્યાએ મેં ફાધર સિમ્પ્લિફાય કરી નાખ્યું. હવે શું કહે છે? શી ઇઝ ધ સિસ્ટર ઇન લો ઓફ માય ફાધર, મારા ફાધરની સિસ્ટર ઇન લો. સિસ્ટર ઇન લો કોઈ મેલ માટે, એટલે ગુજરાતીમાં જો પ્યોર કહું તો સાળી શબ્દ વપરાય. બરાબર છે, સિસ્ટર ઇન લો કોણ થાય? આ તમારા ફાધર છે માની લો. બરાબર છે, આ એની સાથે આ તમારા મધર થઈ ગયા. બરાબર, તમારા ફાધર, આ તમારા મધર. ક્લિયર છે? તમારા મધરની પણ જે સિસ્ટર હશે ને, આ બેન જે છે ને, આ બેન ક્વેશ્ચન માર્ક કરેલા બેન, બરાબર, એ તમારા મમ્મી માટે કોણ છે? તો કે સિસ્ટર છે. પણ તમારા ફાધર માટે આ કોણ છે લેડી? તો કે એ જે છે તમારા ફાધર માટે સિસ્ટર ઇન લો છે. આના માટે સિસ્ટર છે, પણ આના માટે સિસ્ટર ઇન લો છે. એટલે કે આ લેડી જે છે એ આના માટે, બરાબર, આ ભાઈ માટે આ લેડી જે છે એ સિસ્ટર ઇન લો છે. ક્લિયર છે? ઓકે. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ, અર્ચના સેઝ, શી ઇઝ ધ સિસ્ટર ઇન લો ઓફ માય ફાધર, તેણી, આ વ્યક્તિ જે છે એ મારા ફાધરની સિસ્ટર ઇન લો છે. તો હાઉ ઇઝ પર્સન ઇઝ, ઓકે, હાઉ ઇઝ ધ પર્સન ઇન ધ ફોટોગ્રાફ ઇઝ રિલેટેડ ટુ ધ અર્ચના. તો આ જે ફોટોગ્રાફમાં રહેલી જે વ્યક્તિ છે, જે ક્વેશ્ચન માર્ક વાળી વ્યક્તિ છે, જેના ફાધરની સિસ્ટર ઇન લો છે, એ અર્ચનાની કોણ થાય? તો તમે વિચારો, અર્ચના જે છે એ આ લોકોનું બેયનું સંતાન છે. આ બેયની ડોટર જે છે અર્ચના છે. આ અર્ચનાના ફાધર છે, આ અર્ચનાના મધર છે. તો આ એના માસી થઈ ગયા, એટલે કે મેટર્નલ આંટ થઈ ગયા.
कोण थी अर्चना माटे मेटरनल लांड पप्पानी साड़ी तमारा पप्पानी साड़ी एटले के तमारा फादर नी सिस्टर इन लो ई तमारा माटे कोण थाय तो के मासी एटले के मेटरनल आंट थसे तो जो मधर्स हस्बंड एने मैं फाधर कही दीधु अने सिस्टर इन लो ऑफ फाधर एटले के फाधर नी सिस्टर इन लो ई अर्चना माटे एनी मासी थाय एटले के मेटरनल आंट थाय क्लियर छे आगळ वधीए छीए पॉइंटिंग टू अ मैन अ वुमन सेज एक मैन तरफ इशारो करीने एक स्त्री बोले छे शू कहे छे ही इज द फाधर ऑफ द ओनली ग्रांड सन ऑफ माय फाधर इन लो हवे जो बोले छे कोण तो के एक वुमन एटले के कोई लेडीज बोले छे कोई वुमन बोले छे शू ओनली ग्रांड सन ऑफ माय फाधर इन लो मारा ससरानो एकमात्र पौत्र ओनली ग्रांड सन एटले एकमात्र पौत्र कोनो तो के मारा ससरानो तो मारा ससरानो एकमात्र पौत्र ई लेडी नो सन थाय के न थाय एनो छोकरो थाय के न थाय कोई पण लेडी लेडी तरीके तमे तमारा मम्मी विचारो बराबर कोई पण लेडी एना ससरा एटले तमे विचार लेजो कोण तमारी माटे अने एनो ग्रांड सन एकनो एक ग्रांड सन क्लियर छे ई तमारा मम्मी माटे कोण थयो तो के ई एनो सन थयो ओनली ग्रांड सन ऑफ माय फाधर इन लो मारा ससरानो एकमात्र पौत्र ई बेन नो पुत्र थाय ई लेडी नो सन ही इज द फाधर ऑफ माय सन હવે સેન્ટેન્સ સિમ્પ્લિફાય કરવા દે આવું બની ગયું હી ઇઝ ધ ફાધર ઓફ માય સન ઓલા જે વુમન ઉપર બોલે છે ને કોઈક મેલ તરફ ઇશારો એટલે કે કોઈ પુરુષ તરફ ઇશારો કરીને કહે છે કે હી ઇઝ ધ ફાધર ઓફ માય સન બરાબર છે કોઈક લેડી એવું બોલે છે કે તે જે જે ફાધર છે કોના તો કે મારા સનના તો શું પૂછે છે હાઉ ઇઝ ધ મેન રિલેટેડ ટુ ધ વુમન તો એ મેન જે છે એ વુમનનો શું થાય તો મારા છોકરાનો પપ્પા બરાબર કોઈ લેડીઝ એવું બોલતી હોય કે મારા છોકરાનો પપ્પા એટલે એ લેડીઝ જે છે એ મેન માટે વાઇફ થાય અને એ મેન જે છે એ લેડીઝ માટે કોણ થાય તો કે હસબન્ડ થાય તો આમાં કયો ઓપ્શન સાચો આવશે સન બ્રધર ગ્રાન્ડફાધર નન ઓફ ધીસ અહીંયા કયો આન્સર આવશે ફ્રેન્ડ્સ નન ઓફ ધીસ તો હાઉ ઇઝ ધ મેન રિલેટેડ ટુ ધેટ વુમન તો અહીંયા હસબન્ડ આન્સર આવશે શું આન્સર આવશે હસબન્ડ એ મેન જે છે એ હસબન્ડ થાય પેલી વુમનનો ક્લિયર છે તમે સિમ્પ્લિફાય કરીને વિચારતા જજો જો આટલાનું મેં સિમ્પ્લિફિકેશન આપ્યું ને એ તમને આઈડિયા આવો જોઈએ કે આટલાને સિમ્પ્લિફાય કરીએ ને તો આટલું થાય બરાબર છે મારા સસરાનો એકમાત્ર પુત્ર એવું કોઈક લેડી બોલતી હોય તે એનો સન થયો બરાબર છે કોઈ પણ લેડીના સસરાનો એકમાત્ર પુત્ર એ લેડીનો સન થાય તમે આટલું વિચારી શકવા જોઈએ ક્લિયર છે ચલો તો આનો આન્સર આવશે નન ઓફ ધીસ દેટ મીન્સ હસબન્ડ નંબર 26 પોઇન્ટિંગ ટુ એન એકાઉન્ટન્ટ રાજેશ સેઈઝ એક એકાઉન્ટન્ટ તરફ ઇશારો કરીને રાજેશ કહ્યું શું કહે છે ઇઝ ઓનલી બ્રધર ઇઝ ધ ફાધર ઓફ માય સન્સ ફાધર હવે જો ફાધર ઓફ માય સન્સ ફાધર આટલાને મારે સિમ્પ્લિફાય કરવું છે આનું સિમ્પ્લિફિકેશન શું થાય ફાધર ઓફ માય સન્સ ફાધર જો માય સન્સ ફાધર એટલે હું પોતે રાજેશના સનનો ફાધર એટલે રાજેશ પોતે જ થયો બરાબર છે માય સન્સ ફાધર મારા દીકરાનો પિતા એટલે હું પોતે જ થાઉં બરાબર છે ફાધર ઓફ મી એટલે કે આ રાજેશના ફાધરની વાત છે આ કોણ થયો રાજેશનો તે ફાધર થઈ ગયો અને તમે વિચારી લો ને તમારા ફાધર ઓફ માય સન્સ ફાધર કોઈ પણ વ્યક્તિના સનના ફાધરનો ફાધર ફાધર ઓફ કોનો ફાધર તો કે મારા દીકરાના ફાધરનો તે ફાધર હવે મારા દીકરાના ફાધરનો તે ફાધર એ મારો ફાધર થાય ખબર પડે છે મારા દીકરાના તે ફાધરનો ફાધર એ મારો પોતાનો પપ્પા થાય તો હિઝ ઓનલી બ્રધર ઇઝ માય ફાધર આટલું થઈ ગયું હિઝ ઓનલી બ્રધર ઇઝ માય ફાધર એટલે કે તેમના એકમાત્ર ભાઈ જે છે એ મારા પપ્પા છે તો એ કોણ હશે આમાંથી કોના ભાઈ જે છે એ મારા પપ્પા થાય તો કે મારા અંકલ મારા અંકલના ભાઈ જે છે એ મારા ફાધર થાય મારા પપ્પા થાય એટલું તમે ઇઝીલી કહી શકો આનું સિમ્પ્લિફિકેશન કરતાં આવડું જોઈએ ફાધર કોના મારા સનના ફાધરના મારો સન એના ફાધર એના રીતે ફાધર ફાધર ઓફ માય સન્સ ફાધર એટલે રાજેશના પપ્પા થયા ક્લિયર તો હિઝ ઓનલી બ્રધર ઇઝ માય ફાધર એટલે કે રાજેશ એવું કહે છે કે તેમના એકમાત્ર ભાઈ જે છે ને એ રાજેશના પપ્પા છે
तो ये राजेश ना अंकल जो राजेश ना अंकल ना एकमात्र भाई राजेश माटे पप्पा थया। क्लियर, आगळ वधीए छीए। अ मेन सेज प्रिया इज द वाइफ ऑफ ग्रांड सन ऑफ माय मदर। प्रिया जे छे ई वाइफ छे कोनी, ग्रांड सन ऑफ माय मदर, मारा मम्मी नो ग्रांड सन। એવું એક પુરુષ કહે છે, એક પુરુષ એવું કહે છે કે ગ્રાન્ડ સન એટલે કે પૌત્ર કોનો, તો કે મારા મમ્મીનો। હવે હું એવું કહેતો હોઉં કે મારા મમ્મીનો પૌત્ર એટલે એ મારો સન થયો કે ન થયો, બોલો, મારા મમ્મીનો પૌત્ર એ મારો સન થયો। ક્લિયર છે, બરાબર છે, આટલી ખબર પડે। માય મધર્સ ગ્રાન્ડ સન, ગ્રાન્ડ સન ઓફ માય મધર એટલે કે મારા મમ્મીનો ગ્રાન્ડ સન એ મારો કોણ થયો, સન। પ્રિયા ઇઝ ધ વાઇફ ઓફ માય સન, પ્રિયા જે છે એ મારી, મારા સનની વાઇફ છે, બરાબર છે। પ્રિયા જે છે એ મેન એવું કહે છે કે પ્રિયા મારા સનની વાઇફ છે, મારા દીકરાની વાઇફ છે। હાઉ ઇઝ પ્રિયા રિલેટેડ ટુ ધ વુમન, સોરી ટુ ધ મેન, તો પ્રિયા જે છે એ પુરુષ સાથે શું સંબંધ ધરાવે છે, તો ડોટર નથી, સિસ્ટર નથી, ડોટર ઇન લો એટલે કે પુત્ર વધુ, ગુજરાતીમાં કહું તો પુત્ર વધુ, બરાબર છે। તો પ્રિયા ઇઝ ધ વાઇફ ઓફ માય સન, પ્રિયા જે છે એ પુરુષ માટે એના દીકરાની વાઇફ છે, એટલે પ્રિયા એની ડોટર ઇન લો થઈ ગઈ, બરાબર છે, એના દીકરાની વાઇફ એટલે એની ડોટર ઇન લો થાય, બરાબર છે। કદાચ એવું પૂછવું હોત કે હાઉ ઇઝ મેન રિલેટેડ ટુ ધ પ્રિયા, હાઉ ઇઝ મેન રિલેટેડ ટુ ધ પ્રિયા, તો આન્સર આવે ફાધર ઇન લો, સસરા। પ્રિયા માટે જે મેન છે એ સસરા થાય, બરાબર, LAW। ક્લિયર છે, ચાલો આટલી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખજો। એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં, આમાં છે ને ફ્રેન્ડ્સ પ્રેક્ટિસ કરવી પડે, બરાબર, ખાસ કરીને જે લોકો સૌથી પહેલી વખત જોતા હશે ને એને ઘણું બધું નવું લાગતું હશે, પણ ઘણા લોકો એવા છે કે જેણે ઓલરેડી આની અમુક પ્રેક્ટિસ લાસ્ટ યર કરી લીધી છે, પણ એ લોકોને થોડુંક વધારે ઇઝી લાગતું હશે। પણ હું બધાને ધ્યાનમાં રાખીને જ તે લઉં છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેણે ઝીરોથી શરૂઆત કરી છે એને પણ પ્રોબ્લેમ ન થાય એવા પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ આપણે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। Pointing towards Gauri, Riya says, she is the daughter of only son of my grandfather. How is Gauri related to Riya? Vicharo to ano jawab, ano jawab vicharo. Ano answer aapo, chalo jhadapthi. Pointing towards Gauri, Riya says, Gauri taraf isharo karin Riya kahe che, she is the daughter, teni daughter che, koni? ઓફ ઓનલી સન ઓફ માય ગ્રાન્ડ ફાધર। હવે ઓનલી સન ઓફ માય ગ્રાન્ડ ફાધર, મારા દાદાનો એકમાત્ર પુત્ર એટલે આગળ એ વાત થઈ છે એ મારા ફાધર થાય, મારા દાદાના એકમાત્ર પુત્ર એટલે એ મારા ફાધર થાય। ઓનલી સન ઓફ માય ગ્રાન્ડ ફાધર, મારા દાદાના એકમાત્ર પુત્રની વાત છે એ મારા ફાધર થાય। ક્લિયર, શી ઇઝ ધ ડોટર ઓફ માય ફાધર, તો આ તો એનો એ જ ક્વેશ્ચન આવ્યો। ગૌરી તરફ ઇશારો કરીને રિયા કહે છે કે તેની દીકરી છે કોની, તો કે મારા પિતાની। હવે એના પિતાની દીકરી એટલે એની બહેન થઈ, બરાબર છે। હાઉ ઇઝ ગૌરી રિલેટેડ ટુ રિયા, તો એ જે છે એ સિસ્ટર થઈ ગઈ, ગૌરી જે છે એ રિયાની કોણ થઈ ગઈ, સિસ્ટર થઈ ગઈ। શી ઇઝ ધ ડોટર ઓફ માય ફાધર, તેણી જે છે એ પુત્રી છે કોની, તો કે મારા પિતાની, એવું કહે છે રિયા। રિયા ગૌરીને જોઈને એમ કહે છે કે તેણી મારા પપ્પાની દીકરી છે એટલે એ રિયાની બહેન જ થઈ। આગળની વાત કરું છું, નેક્સ્ટ ક્વેશ્ચન। પોઇન્ટિંગ ટુ અ મેન, અ વુમન સેઝ, હી ઇઝ ધ ફાધર ઓફ બ્રધર ઇન લો ઓફ માય ડોટર ઇન લો। એક વુમન એવું કહે છે કે હી ઇઝ ધ ફાધર ઓફ બ્રધર ઇન લો ઓફ માય ડોટર ઇન લો। હવે જો માય ડોટર ઇન લો એટલે મારી પુત્ર વધુ થઈ, એક લેડી માટે, લેડીની ડોટર ઇન લો, ડોટર ઇન લો એટલે કે એની પુત્ર વધુ થાય લેડી માટે। He is the father of the brother-in-law of my daughter-in-law. એટલે કે એની પુત્ર વધુનો દિયર કે જેઠ થયો, brother-in-law એટલે એનો દિયર કે જેઠ કોનો, તો કે એની પુત્ર વધુનો એટલે એનો દીકરો થઈ ગયો। એટલે આના માટે લેડી માટે શું થઈ ગયો, સન થઈ ગયો, આટલાનું સિમ્પ્લિફિકેશન સન થયું। કઈ રીતે સન થયું ફરીથી રિપીટ કરું છું, જો daughter-in-law એટલે શું થાય, પુત્ર વધુ, કોઈ પણ વ્યક્તિની પુત્ર વધુનો brother-in-law, બરાબર, પુત્ર વધુનો બ્રધર ઇન લો, તમારા મમ્મી માટે બ્રધર ઇન લો કોણ થાય, તમારા અંકલ,
બરાબર છે, તમારા મમ્મી માટે બ્રધર ઇન લો કોણ થાય? તમારા અંકલ. તો આ વુમન છે ને તમારા દાદી માની લ્યો, આજે એમની ડોટર ઇન લો છે એ તમારા મમ્મી માની લ્યો. તો આ તમારા અંકલની વાત થઈ રહી છે, એટલે ઇન્ડાયરેક્ટલી તમારા અંકલ એટલે વુમન માટે કોણ થયા? તો કે એ જે છે એ વુમન માટે એનો સન થયો. તો આટલાનું જે સિમ્પ્લિફિકેશન છે એ એનો સન છે, બરાબર છે, એ જે છે એનો સન છે. હી ઇઝ ધ ફાધર ઓફ માય સન, એટલે કે તે ભાઈ જે છે, એક મેન જેને કીધું છે આ વુમને, એ ભાઈ છે કોના? તો કે એના એના ફાધર છે, બરાબર છે, કોના? તો કે એના સનના, એના સનના ફાધર છે એ મેન જે છે ને એ. હાઉ ઇઝ ધ વુમન રિલેટેડ ટુ ધ મેન, વુમન જે છે એ મેન માટે શું થાય? તો આન્સર આવશે સી, વાઇફ તમારો કરેક્ટ આન્સર છે. બ્રધર ઇન લો ઓફ માય ડોટર ઇન લો, મારી પુત્ર વધુનો દિયર અથવા તો જેઠ એવું કહેવાય ગુજરાતીમાં, કેવું હોય ને, તો એ એનો સન થયો. આ દાદા, આ વુમન જે છે ને એના માટે એ પોતાનો સનની વાત કરે છે. તો હી ઇઝ ધ ફાધર ઓફ માય સન, તે જે છે એ ફાધર છે કોનો? તો કે મારા સનનો. તો એ લેડી જે છે એના માટે વાઇફ થઈ ગઈ, અને એ મેન જે છે એ આ લેડી માટે હસબન્ડ થશે. ક્લિયર? જોજો ખાસ. ચલો, આનો આન્સર તમને મળી ગયો છે. ક્વેશ્ચન નંબર આ કેટલામાં પૂરો કર્યો આપણે? 29. ક્લિયર? ચલો, હવે 38 એટલે કે 30મો પ્રશ્ન. પોઇન્ટિંગ ટુવાર્ડ્સ અ વુમન ઇન અ ફોટોગ્રાફ, સુનિતા સેઈઝ. એક વુમન છે જેને આંગળી ચીંધીને સુનિતા કહે છે, હર ફાધર ઇઝ ધ ઓનલી સન ઓફ માય મધર ઇન લો લતિકા. હવે જો, ઓનલી સન ઓફ માય મધર ઇન લો, લતિકાનું નામનું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા. ઓનલી સન ઓફ માય મધર ઇન લો, મારા સાસુનો એકમાત્ર પુત્ર. કોઈ લેડી એવું કહે છે, સુનિતા એક લેડી જ છે એ બોલે છે, એક લેડીઝ એવું બોલે છે કે મારા મધર ઇન લો એટલે કે મારા સાસુનો એકમાત્ર પુત્ર, એટલે એનો હસબન્ડ થયો કે ન થયો? એ શું થયો? એનો હસબન્ડ થયો. ઓનલી સન ઓફ માય મધર ઇન લો, તો કે મારી સાસુનો એકમાત્ર પુત્ર એટલે તમે વાત કરો તો એ કોણ થયો? એનો હસબન્ડ થયો. હર ફાધર ઇઝ માય હસબન્ડ, તેણીના પપ્પા જે છે ને મારા હસબન્ડ છે. તેણીના, હર ફાધર ઇઝ માય હસબન્ડ, આનું સિમ્પ્લિફિકેશન એવું થયું. હાઉ ઇઝ અ મેન હુ ઇઝ ધ બ્રધર ઓફ ધ વુમન ઇન ધ ફોટોગ્રાફ ઇઝ રિલેટેડ ટુ લતિકા. હવે જો, લતિકા છે ને, લતિકા એ આની મધર ઇન લો છે સુનિતાની. તો જો અહીંયા ક્યાંક સુનિતા છે, બરાબર, અહીંયા એના હસબન્ડ છે, અને એની મધર ઇન લો જે છે એ લતિકા છે. આવું આપેલું છે, જો સુનિતા, એના હસબન્ડ અને સુનિતાના સાસુ લતિકા છે. હર ફાધર ઇઝ ધ હસબન્ડ ઇઝ માય હસબન્ડ, હર ફાધર ઇઝ માય હસબન્ડ, કોના પપ્પા જે છે એ આના હસબન્ડ થશે સુનિતાના? તો કે અહીંયા કોઈક વ્યક્તિ હશે જે ગર્લ છે, બરાબર છે, જે કોણ છે? તો કે ગર્લ છે, બરાબર છે. આના ફાધર જે છે ને એ આ થાય, અને ઇત્ય સુનિતા, આ જે સુનિતા છે એના હસબન્ડ થાય. તો એવું જ કીધું છે, હર ફાધર, તેણીના પિતા ઇઝ માય હસબન્ડ, એટલે કે સુનિતાના હસબન્ડ થવા જોઈએ. ક્લિયર? ઓકે. હાઉ ઇઝ મેન હુ ઇઝ ધ બ્રધર ઓફ ધ વુમન, એટલે કે આનો બ્રધર, આનો કોઈક ને કોઈક બ્રધર હશે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે વુમન, બરાબર છે, એનો બ્રધર ઇઝ ઇન ધ ફોટોગ્રાફ રિલેટેડ ટુ લતિકા. આનું લતિકા સાથે શું રિલેશન થાય? આ જે ફોટોગ્રાફમાં રહેલી વ્યક્તિ હતી, વુમન હતી, એના ભાઈનું લતિકા સાથે શું રિલેશન થાય? તો આ લતિકા પોતે છે, આ એની ડોટર ઇન લો છે, આ એનો સન છે, બરાબર છે. સન એટલે આ ગ્રાન્ડ ડોટર થઈને આ ગ્રાન્ડ સન થયો. તો આન્સર ઇઝ સી, ગ્રાન્ડ સન ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? ગ્રાન્ડ સન જે છે એ કરેક્ટ આન્સર થશે તમારો. ક્લિયર છે? જો એકવાર ફરીથી રિપીટ કરું છું, આન્સર ગ્રાન્ડ સન કઈ રીતે આવ્યો એકવાર ફરીથી જો. આટલાનો આન્સર હસબન્ડ થાય, હર ફાધર ઇઝ માય હસબન્ડ, તેણીના પપ્પા એ સુનિતાના હસબન્ડ છે. પણ સુનિતા કોની સામે જોઈને કહે છે? એક વુમન તરફ સામે જોઈને કહે છે. તો આ વુમન અહીંયા આગળ છે કે જેના પપ્પા એ સુનિતાના હસબન્ડ છે. હવે તમને એમ કીધું છે કે એ જે ગર્લ છે ને, જે વુમન છે ને, ક્વેશ્ચન માર્ક, જે આપણને ખબર નથી, એનો ભાઈ લતિકાનો કોણ થાય? બરાબર છે. તો આ જે છે ગ્રાન્ડ સન થાય કોનો? તો કે લતિકાનો. તો આન્સર આવશે ગ્રાન્ડ સન. ક્લિયર છે? ચલો, તો ફ્રેન્ડ્સ, આ 21 to 30 ક્વેશ્ચન્સ આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા છીએ, બરાબર. દરેક ક્વેશ્ચન કેવા ટાઈપના હતા? તો કે પોઇન્ટિંગ વાળા હતા.
કેવા ટાઈપના હતા? પોઇન્ટિંગ ટાઈપના હતા. ઈશારો કરીને અથવા તો ચીંધીને કોઈકને કોઈક વાત કહે છે, એના આધારે તમને આ બધા ક્વેશ્ચન્સ જે છે ઈ એના આન્સર તમને મળે છે. ક્લિયર? પોઇન્ટિંગ ટુ ટાઈપના ક્વેશ્ચન આપણે ટાઈપ થ્રીમાં, એટલે કે લેક્ચર નંબર થ્રીમાં આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરથી આપણે જ્યારે મળશું ત્યારે આપણે એક ન્યૂ ચેપ્ટરને સ્ટાર્ટ કરશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. બ્લડ રિલેશન ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે તમારું. 21 to 30 ક્વેશ્ચન્સ થયા, એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટર સાથે મળશું. પણ આવા ટાઈપના ક્વેશ્ચન્સની ખાસ પ્રેક્ટિસ કરજો. હું તમને આજે તમારો લેક્ચર પૂરો થાય પહેલાં એક શીટ મોકલાવીશ. એ શીટને તમે સમજી લેશો તો જે આ હું સિમ્પ્લિફિકેશન કરું છું ને, એ તમારું વધારે સિમ્પલ થઈ જશે. એમાં લખ્યું હશે કે ઓનલી સન ઓફ માય ગ્રાન્ડફાધર, એનો મતલબ શું થાય? તો કે માય ફાધર થાય. એ તમારે પહેલાં સમજી લેવાનું કે ઓનલી સન ઓફ માય ગ્રાન્ડફાધર મારા ફાધર થાય કે ન થાય, બરાબર છે? પછી એવું પૂછે કે ભાઈ ઓનલી ડોટર ઓફ માય મેટર્નલ ગ્રાન્ડફાધર, મારા નાનાની એકમાત્ર ડોટર એ મારા મમ્મી થયા, બરાબર છે? એક લેડી એવું બોલતી હોય કે ઓનલી સન ઓફ માય મધર ઇન લો, મારા સાસુનો એકમાત્ર પુત્ર, એટલે લેડીનો કોણ થયો? તો કે હસબન્ડ થયો. આવા જે હું સિમ્પલ રિલેશન હું મોકલીશ, બરાબર છે, એ બધા તમે એકવાર પહેલાં સમજી લેજો. એની શીટ હું તમને PDF સ્વરૂપે મોકલીશ, એ તમે એકવાર સમજી લેજો. પછી તમે આની ટાઈપના જે ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ તમે વર્કશીટમાંથી શરૂ કરજો, તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે, બરાબર છે? તો આ લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક મેથેમેટિકલ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, મેથના એવા ચેપ્ટર કે જેમાં મેથ્સનો થોડો ઘણો યુઝ આવતો હોય. અહીંયા તો ટોટલી રીઝનિંગ જ હતું, ક્લિયર છે? વર્ડ ટાઈપના ક્વેશ્ચન હતા, વર્ડ પ્રોબ્લેમ ટાઈપના ક્વેશ્ચન હતા. પણ નેક્સ્ટ ટાઈમ આપણે જે જોશું એ મેથેમેટિકલ મેથ ઉપર થોડુંક જવું છે. એવા ટાઈપના ક્વેશ્ચન જે છે આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરવા છે. થેન્ક યુ.